ગુજરાત સરકાર દ્વારા 15મી જુલાઈ થી 9 માસ થી 15 વર્ષ સુધીના તમામ બાળકોને MR વેક્સિન્સ કેમ્પેઇન અન્વયે ઓરી અને નૂરબીબી એટલે કે મિઝલ્સ રૂબેલાની રસીના એક ડોઝથી રક્ષિત કરવામાં આવનાર છે. ખોલો દરવાજે પરદે કરો કિનારે ખૂટી સે બંધીએ હવા મિલ કે છોડાઓ સર આજો પતંગ લેકે અપને હી રંગ લેકે આસમા કા શામિયાના આજ હમે સજાના ક્યું ઇસ કરે હેરાન તું મૌસમ કા હૈ અમારી શાળામાં ઓરી અને રૂબેલાનું રસીકરણ થયું કરવામાં આવ્યું છે. એના વિશે હું થોડુંક રસી આપવામાં આવેલ છે, જેમાંનો એક રોગ ઓરી. ઓરી રોગ પ્રાણઘાતક રોગ છે, જે વાયરસ દ્વારા ફેલાતો રોગ છે. આ રોગથી બાળકો વિકલાંગ તથા મૃત્યુ પણ પામી શકે છે. એવો જ એક બીજો રોગ રૂબેલા. રૂબેલા રોગ ચેપી રોગ છે, જે રોગ પણ વાયરસથી ફેલાતો જ રોગ છે. આ રોગ ના લક્ષણો પણ ઓરી જેવા જ છે. આ રોગ છોકરાઓ તથા છોકરીઓ બંને થઈ શકે છે. જો કોઈ સ્ત્રીને સગર્ભાવસ્થાની શરૂઆતમાં જ આરોગનો ચેપ થાય તો તેના જન્મજાત રૂબેલા સિન્ડ્રોમ CRS થઈ શકે છે, જે ગર્ભ તથા નવજાત બાળકને નુકસાન કરી શકે છે. RC યુનિસેફ તથા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તથા ભારત સરકાર દ્વારા વિનામૂલ્ય આપવામાં આવેલ છે. RC મેં પણ મુકાવી છે, જેનાથી હું સુરક્ષિત છું અને તમે સૌએ પણ મુકાવી જોઈએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત. આદર્શ નિવાસી શાળામાં વિદ્યા જામનગરમાં રસીકરણ કરવામાં આવ્યું છે. હું થોડું કહ્યું તો તમે બધા ધ્યાનથી સાંભળ્યો.
ઓરી અને રૂબેલાના રસી નવ માસથી પંદર વર્ષના બાળકોને મુકાવવા જોઈએ. ઓરી અને રૂબેલાએ આંગણવાડીના કેન્દ્રો, તમામ શાળાઓ, ઓપરેટિંગ કેન્દ્રો વગેરે મુકાવવામાં આવે છે. જે બાળકે MMRની રસી મુકાવેલી હોય તો પણ આ રસી પાછી મુકાવવી જોઈએ. ઓરી અને રૂબેલાની આ રસી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે, તે કોઈ આડકત કરતી નથી. તે માટે તમારી ભાગીદારી સંપૂર્ણ રીતે હોવી જોઈએ. જે સ્ત્રી ગર્ભાવસ્થામાં પ્રથમ તબક્કામાં રૂબેલાના ચેપગ્રસ્ત બને, TMS બની શકે છે તે, અને તે ગર્ભ અને નવજાત શિશુ માટે ઘાતક બની શકે છે. માથું નાક, આંખ વગેરે ચેપગ્રસ્ત બની શકે છે. જેથી આપણે, મેં પણ રસી મુકાવી છે, જેનાથી તમે બધા પણ આ રસી મુકાવજો. અસ્તુ, જય હિન્દ, જય ભારત. શાળાના રસીકરણ નો આંકડો ખૂબ જ મોટો થાય છે. સફળતાપૂર્વક પાર પડ્યું છે કામ. 98.40% જેટલા બાળકોને રસી મૂકવામાં આવી છે. બધા જ બાળકો તંદુરસ્ત છે, તબિયત સારી છે, કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઊભી થઈ નથી. આદર્શ નિવાસી શાળા રેસિડેન્શિયલ સ્કૂલ છે, હોસ્ટેલ સાથે છે. કોઈ પણ વિદ્યાર્થીના વાલી અહીંયા હાજર નથી, પરંતુ જ્યારે પેરેન્ટ્સ મિટિંગ બોલાવવામાં આવી હતી ત્યારે દરેક વાલીઓને આ બાબતથી અવેર કરવામાં આવ્યા હતા, જાણ કરવામાં આવી હતી. દરેક માતા પિતાએ આ બાબતની સંમતિ દર્શાવેલી હતી કે અમારા બાળકને જો સ્વસ્થ ભારતના નિર્માણ માટે થઈને જો રસી આપવામાં આવે તો અમે બધા સંમત છીએ. તો દરેક બાળકને આજે ધોરણ 9-10ના 15 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓને રસીકરણ કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારની તકલીફ નથી પડી અને ભારત સરકાર, ગુજરાત સરકાર દ્વારા આયોજિત આ કાર્યક્રમ માટે સ્વસ્થ ગુજરાત, સ્વચ્છ ગુજરાત માટે અમારા બધાની ખૂબ ખૂબ શુભેચ્છા. નિવાસી શાળા અનુસૂચિત જાતિ કલ્યાણ જામનગર ના જ્ઞાન શિક્ષક તરીકે અમારી શાળામાં વાત કરું તો અમારી શાળામાં ઓરી અને રૂબેલાનું અભિયાનના ભાગરૂપે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મેડિકલ ઓફિસર સાથેની ટીમ અમારી શાળામાં આવી 3 ઓગસ્ટ 2018ના દિવસે આ રસીકરણનું આયોજન અમારી શાળામાં થયેલું. આ રસીકરણના ભાગરૂપે ડૉક્ટર અનિતાબેન ગોજિયા અને એમની ટીમ આવી અને બધા જ બાળકોને 98.40% રેશિયા સુધી વેક્સિનેશન આપવામાં આવ્યું. એક વિજ્ઞાન શિક્ષક તરીકે મારે આપ સૌ પ્રબુદ્ધ જનોને અપીલ કરવાની કે આપણા તંદુરસ્ત ભારતના નિર્માણ માટે આપણે સૌ ઓરી અને રૂબેલાની વેક્સિનેશન માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને સપોર્ટ કરીએ, એમના અભિયાનમાં આપણે જોડાઈ આપણું બાળક અને આપણા બધા જ વાલીઓ, શિક્ષક મિત્રો, આચાર્ય મિત્રો અને સમગ્ર સમાજના વાલીઓને મારી નમ્ર અપીલ કે આ અભિયાનને સફળતાપૂર્વક આગળ ધપાવવા માટે આપ સૌ સાથ અને સહકાર આપજો. કારણ કે આની અમારી શાળામાં કોઈ પણ કોઈ વિદ્યાર્થીની એક પણ પ્રકારની આડઅસર થયેલી નથી. સતત ને સતત એક વિજ્ઞાન શિક્ષક તરીકે મેં દરેક બાળકનું ઓબ્ઝર્વેશન કરેલું છે. મેડિકલ વિભાગના ડૉક્ટર અનિતાબેન ગોજિયા પણ સાથે રહેલા છે અને સમગ્ર અભિયાન 100% સિદ્ધિયાંક સાથે હાંસલ કરવા માટે અમે સૌ પ્રયત્નશીલ છીએ. અમારી શાળાના આચાર્ય નીનાબેન વ્યાસ પણ અમારી સાથે જ ખભે ખભા મિલાવી અને અભિયાનને પાર પાડવા માટે ખૂબ સફળતાપૂર્વક પાર પાડવા માટે સહકાર આપેલો છે. તંદુરસ્ત ભારત, જય ભારત.